મિત્ર જય દ્વારકાધીશ, તમારું સ્વાગત કરું છું નવા વ્લોગની અંદર. તો આજે તો આપણે ફઈના ઘરે છીએ, ને ફઈના ઘરે કાલે આપણે કોયલાણે જવાનું છે. તો આજે ફરી છેલ્લો વ્લોગ તમને બરધું કચ્છમાં થયો એ વ્લોગ ઉતારી દઉં. તો જો કાલે રાત્રે બરધું આવ્યો એટલે કાલે રાત્રે કંઈ ઉતારી ન શક્યો, કેમ કે એટલે બરધ ઉતારતા હતા અને પછી અંધારું નહોતું એટલે હું ખેરખો વિડીયો નહીં આવે. એટલે આજે સવારમાં હું તમને વ્લોગ ખેરખો ઉતારીને દેખાડી દઉં. તો કરીએ આપણે વ્લોગની શરૂઆત. વ્લોગ સારો લાગે લાઈક કરી દે, ચેનલ માં કરી દો સબસ્ક્રાઈબ. તો કચ્છમાં ગયા હતા એટલે તેની યાદી વહેતા, પણ કેમ કે અહીંયા બહુ કંઈ જોડી તો હોય, પણ આપણે જેવી ગમે એવી કંઈ જોડી હોય ને એટલે ફાઈનલ એને કંઈ બહુ ગમી નથી હતી જોડી. એટલે એની 150 કે 200 બધું જોયા તેમાંથી ખાલી એક જ જોડીને ગમી, કેમ કે બધી જતું બધી જોડી સારી તો હતી પણ એમાં કંઈ આપણે બહુ કંઈ મંડોમાં નહીં હતી, ઝીંકી હોય એટલે થોડીક મોટી લઈ આવી હતી. એટલે આજે સારું નથી એટલે સારું એ કરવાના છે, એ બધું કામકાજ આવશે. તો કરીએ આપણે બ્લોગની શરૂઆત. તો હાલો તમને દેખાડું બરધું કયું હશે ને, બરધું એકદમ મસ્ત છે. તો હાલો તમને દેખાડું. તો અત્યારે આવી ગયા છે આપણે વાડે, ને જો બરધું એમ જ હતા એટલે કાલે રાત્રે જો બરધું ઉતાર્યા હતા એટલે જો મને મને લીમડા પાસે બાંધ્યો ને જોયેલા બરધું મોટા બરધું પાસે, એમાં આ બહુ વાયડો નહોતો થતો, કેમ કે ઉતારવા મેં તો હરખી રીતે ઉતરી ગયો હતો એટલે મવડો ને પહેર્યો એટલે એ તો ઉતરી ગયો હતો. એટલે ઓલાને બહુ હમણાં જ મવડો પહેરે ને એટલે એને કંઈ બહુ મજા નહોતી આવતી, એટલે ઘડીક બાદ ઉતારવામાં કેવું રહ્યું હતું. ને થોડોક ફેરે સડ્યો હતો, કેમ કે ડેમ્પામાં થોડું કચ્છથી અહીંયા ભૂગે એટલે થોડોક ફેર સડ્યો હતો એટલે વાર લાગી હતી. એટલે બરધું જોડે આવવાનું મસ્ત છે, કેમ કે ઓલ ફેર હતી નીચે આજકાલ સારી છે. ને એક બરધું હશે ને જો એક ભાઈ અહીંયા છે એટલે હિમ બધું છે ને જો આશે વાળો આખે આખો, તમે એને પહેલાં એ વર્ષમાં જોયો દીશે. તો હું આજે તમને સ્પેશિયલ બળદનો જ બ્લોગ દેખાડી દઉં, કેમ કે આજે તમે બળદ મસ્ત હતા જેવું આજે બ્લોગ ઉતારી લો. એટલે જોઈ લો બળદ તો છે મસ્ત એકદમ, ને બેની ભાગડીઓ એક જ છે, ને આ છે લગભગ 4 દાયતી છે, ને ઓલો હજી 2 જ દાયતી છે એટલે એવું બધું છે. એટલે લગભગ બેની જોડ તો મસ્તી નથી થઈ ગઈ, કેમ કે થોડોક હાલી એમ છે મસ્તીને એકદમ. એટલે ઓળો બળદ તો એને બેસી દેવાનો છે, કેમ કે એ બળદ એ મસ્ત હતો તો એને માંથી લઈ આવ્યા હતા, એને આપણે વાગણમાંથી લઈ આવ્યા હતા ફાઈને એ બધે. અને જો એ ટ્રેક્ટર છે ને આ બધા કચ્છમાં જ લઈ આવ્યા, કેમ કે એને વાગણમાંથી ન લઈ આવ્યા કે બહુ સારી જોડી નથી એટલે એને એક લઈ આવ્યા હતા, બીજી જોડ હોય એની થાય મતી નહીં એટલે ફ્રીને વેચી દેવાનું છે. એટલે આ જોડ મસ્તી નહીં છે તો કાંઈ નહીં, એક ઓલો માં તો એ તો હતો એ જ છે ને, એક ભાઈ હા છે એક બે છે તો એ બે જ લીધા, તો ઓલે બે તો હતા એ જ છે. તો જો અત્યારે આવી ગયા છે આપણે ભાઈના ઘરે, ને ખેતરમાં અટાણ હતા એટલે અટાણથી ઘરે વ્લોગ ઉતાર્યો હતો બળદનું, એટલે અટાણ ખેતરમાં આવી ગયા, કેમ કે અટાણ ખેતરમાં જો પાણીનું કામ ચાલુ છે એટલે અટાણ જોઈ એટલે મોટા મોટા કામ થઈ ગયા. આપણે ઓલે ફેર આવ્યા હતા ને ત્યાં તો ઝીંકા ઝીંકા જ હતા. ને જો આજે ઉરિયાએ નાખ્યું હતું ને ઉરિયાનો વ્લોગ આપણે કંઈ બહુ એક રીતે ઉતારી નહીં ગયા એટલે એ બધું કામ ચાલી રહ્યું છે. તો જો અટાણા ઈડે મોટા કામ થઈ ગયા, કેમ કે પોટકી નાખી દે એટલે અટાણે ઉરિયા નાખી દે તો અટાણ ઉરિયા કામ કરે, નકર પછી ઝીંકા મીધું ઉરિયાને છે ને એટલે ઉરિયા કામ તો કરે પણ ઉરિયા અહીં છોડને મોટો કરે, અટાણે તમે નાખજો એટલે એ ઘઉંની પોટીમાં જ વધુ પડતું ઉરિયા લાગે. એટલે જો એડી એડી પોટી થઈ ગઈ મસ્તી 10-12 દાણાની એટલે હજુ તો પોટી મોટી થાય, એટલે આ વિસ્તારમાં ઘઉં તો હાર જ થાય. તો જો અહીંથી પાણી આવી રહી છે જોઈ લો તમે, એક દાંટેથી પાણી ચાલુ કરી દીધું એટલે બીજો દાંટો છે ને એ તો માંથી આવે છે ધારમાંથી, એટલે એક દાંટે હેકું પાણી આવે, કેમ કે પછી બીજું બે મોટું થઈ જાય ને એટલે એક નીકમાં પાણી માય નહીં, એટલે એ બધું કામકાજ ચાલી જશે અત્યારે. તો એને ઘર વલ્ફે બ્લોગ તમે સારી રીતે પસંદ કર્યો હતો એટલે એ બધાનો ધન્યવાદ. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો, અને આપણા 250 સબસ્ક્રાઈબર તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે તમારા બધાનો દિલથી આભાર, આવી રીતે સપોર્ટ કરતા રહીજો. તો આપણે આગળ વધીએ. તો જો એક ચારો જોઈ પી ગયું એટલે હવે તો કેમ કે અમે થોડીક કાર મોટી ખતરો એટલે અહીંથી નાકો વાળીને તો મજા, કેમ કે પાવડે આપણે એમ નાકો વાળા જઈને તો એટલી બધી થીડ હોઈ જાય ને આપણે થોડુંક નાકો વાળામાં કેવર આવે, એટલે અત્યારે તો આ એક ચારમાં પાણી આવી જ નક્કર, જો અત્યારે છે ને થોડોક લાંબા નિયમિત હતું ને ત્યારે થોડાક પારા થોડાક નબળે થઈ ગયા એટલે બે ચારમાં પાણી હલકું દીધું, એટલે અત્યારે તો જો એક ચારમાં નાકો વાળી છે એટલે એના આગલા ચારો હતો ને એમાં બે બે નાકા એમ જતું હતું પાણી, એટલે એક ચારમાં એક કોઈક વાળી દઈ તો એક કોઈક નાકો વાળી દઈ તો હાલે છે, કેમ કે બે મોટું પાણી તો ખમે નહીં નક્કર નાકું તૂટી જાય. એટલે આપણે બધે ખેતર વ્લોગ ઉતારી હવે આપણે જઈએ છીએ ખેતરમાં ચા દેવા માટે, તો ચા દઈને પછી પાછો ઘરને વ્લોગ આવશે. તો હલો ચા દઈએ અમે. તો અત્યારે વાગી ગયા છે બે, ને પાવર વયો ગયો 1 વાગે એટલે બે વાગ્યા થી નિર્ણય નાખવા આવ્યા હતા, એટલે નાખ નહીં, કેમ કે જવા થોડીક જૂની છે ને હું ખાઈ તો નાખાય ને ખોટું બગાડ નાખી એટલે થોડી ખાય તો ખોરી એટલે ખાય એટલે અડધો તો બે પૂરો નાખ દે, એટલે ઓલા બળદનો અટાણે ગયા છે પાણી પાવા માટે, એટલે કેમ કે થોડાક કાલ નદી એટલે બહુ વાયડા નથી એટલે આજનો દી પાણી પાઈ આવી તો હાલે, કેમ કે એને બીજા બધા જિંકા જિંકા બધા તો હોય ને એટલે વાયડા હોય એટલે એ બધા પાણી પાવા ન જવા દે એટલે હાલ, તો એને તો ખીલે પાવું પડે એટલે આ બધું તો જશે, કેમ કે મારતા નથી એટલે ગમે જિંકું છોકરો છોડ લઈને તો મારતા નથી પણ થોડાક બી છે એટલે થોડાક ભાગવાની ચાર્જી કરે એવું બધું કામકાજ આવી છે. તો જો એ બળદ ને બીને નાખી દીધી એટલે એ પાણી પીને આવે એટલે તમને બળદ તમને દેખાડે એટલે એ બળદનો વ્લોગ કેવો પસંદ આવ્યો તો કોમેન્ટ કરીને કહેજો, એટલે બળદ એકદમ મસ્ત છે. કચ્છનો બળદનો વ્લોગ તમે જોયો તો આજે જવાનું છે આપણે આપણે ઘરે કોયલાણા.
તો હાલો ઘરે કોયલાને જાય ને પછી બ્લોગ્સ પણ તમને હું દેખાડી, એટલે બે બ્લોગ ભેગો કરી દીધો, એટલે આજે છે બીજો દિવસ. કેમ કે એક બ્લોગમાં થોડોક ટૂંકો જતો એક દિવસનો બ્લોગ, એટલે બીજા દિવસનો હું થોડોક મિક્સ કરી દઉં, એટલે તમને બે દિવસનો બ્લોગ જોવાની મજા આવે ને નવી ના આવે તો તમને જોવાની મજા આવે. કેમ કે ન કંઈ એક ને ઘરનું ને ખેતરને જોવાનું મજા આવે, એટલે નવા બ્લોગ્સ તમે જોશો એટલે તમને મજા આવે જોવાની ને અમને બનાવવાની મજા આવે. તો હલો કોયલાણા જાય ને એ બધું તમને દેખાડે, અહીંથી ઘરે જાય છે હું સીધી. તો હલો જાય આપણે કોયલાણા ને પછી બીજું તમને દેખાડું બધું. તો અત્યારે વાગ્યા 3:30 ને ચા પીને જોડી ઘરેથી નીકળી ગયા, એટલે કોયલાણા જવા માટે. તો જો અઠવા આવી બેસે ને નવે નવો એ બન્યો હતો, કેમ કે મેં તમને એના આગલા બ્લોગમાં હાવ પહેલી ફરી ફરીનો બ્લોગ આવ્યો ને એ બ્લોગ તમે એ બ્લોગમાં જોઈ હોય, મેં તમને કીધું કે આવી બન્યો હતો, એટલે એ જ આવી બેસે. તો હાલો કોયલાણા જઈને પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યા, એટલે આવી બેસે ને બે પટી આવી બેસી, એટલે એક આવક જાવ એક આવવાનો ને એક જવાનું, એટલે કેમ કે વધુ બધું એક્સિડન્ટનો સંપર્ક ન થઈ રહી, એટલે બે આવી બે પટી બનાવી. તો આ છે માતાજીનું મંદિર, હું કદી કેળામાં આવ્યું હતી તમને થોડોક દેખાડી દઉં માતાજીનું મંદિર.